નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું કિશન જર્સિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયમાં સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે આગળના વિડિયોમાં બે ગુણધર્મ જોઈ ગયા, બે સંખ્યાના ગુણધર્મ આપણે જોઈ ગયા હતા. કઈ કઈ સંખ્યા હતી? પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, ઈ બેના આપણે ગુણધર્મ જોયા હતા. હવે આપણે કઈ સંખ્યાના ગુણધર્મ જોવાના છે? તો કે સમય સંખ્યાના ગુણધર્મ. તો સમય સંખ્યાના ગુણધર્મ આપણે જેમ ઉપર કહ્યું એવી રીતે આમાં કરવાનું. પણ હવે પહેલી વસ્તુ આપણે એ વિચાર યાદ કરી લઈએ કે સમય સંખ્યા એટલે શું. તો આપણે કીધું છે કે સમય સંખ્યા એટલે કેવી સંખ્યા થાય? તો કે જેને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ એને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. ઉદાહરણ તરીકે 2 ના છેદમાં 3 લઈ શકીએ, -1 ના છેદમાં 2 લઈ શકીએ, 500 ના છેદમાં 1000 લઈ શકી, કોઈ પણ સંખ્યા લઈ શકો. p ના છેદમાં q સ્વરૂપમાં તમે દર્શાવી શકો એને આપણે સમય સંખ્યા કહેવાય. હું આને સમય સંખ્યા કહી શકું? આ કેમ? તો કે નીચે કાઈ હોય તે કોઈ -3 ને સમય સંખ્યા કહી શકું? આ કેમ? છેદમાં કાઈ હોય તો એ કહી શકે. 0 ને સમય સંખ્યા કહી શકું? આ કેમ? છેદમાં કાઈ હોય તો અંશ છેદ એટલે જેને તમે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકો તેને આપણે સમય સંખ્યા કહેવાય. તો હવે આપણે જોઈએ કે એના ગુણધર્મોમાં શું, એના ગુણધર્મો આપણે જોઈએ. તો આપણને ખબર છે કે કયા કયા ગુણધર્મો આવે. પહેલું આપણે લઈ સરવાળાની ક્રિયા. તો સરવાળો, હવે બે સમય સંખ્યાનો સરવાળો આપણે કેવી રીતે કરવો? તો પહેલા તો આપણે એનું ઉદાહરણ લઈએ કે સમય સંખ્યા એટલે કેવી સંખ્યા લેવાની? તો કે અંશ અને છેદ હોય તેવી. તો માની લો કે હું આવી કોઈ પણ સંખ્યા લઉં છું, 2 ના છેદમાં 3 પ્લસ 5 ના છેદમાં 4. આ બે સંખ્યાનો આપણે સરવાળો કરવો છે. તો મિત્રો, આપણે ધોરણ 7 માં આખું સમય સંખ્યાનો ચેપ્ટર ભણી જ ગયા છે. ત્યાં પણ સમય સંખ્યાના સરવાળા કર્યા છે, બાદબાકી કરી છે, ગુણાકાર કર્યો છે, ભાગાકાર કર્યો છે. આત્મા ધોરણમાં જે કર્યું એ જ આપણે અહીંયા કરવાનું છે. તો આવી રીતે હોય તો આપણે શું કરતા? આ બેનો લસાઅ લેતા અથવા તો ચોકડી ગુણાકાર કરતા, આને આની સાથે ગુણતા, આને આની સાથે ગુણતા અને છેદનો ગુણાકાર કરતા. ને ચોકડી ગુણાકાર કરતા તો 2 ગુણ્યા 4 કરી નાખો, છેદમાં છેદ આપો લઈ લો 3 ગુણ્યા 4, છેદનો ગુણાકાર, વચ્ચે નિશાની પ્લસ છે તો પ્લસ, આ બે નો ગુણાકાર કરો 3 ગુણ્યા 5 થાય. ફરીથી આપણે 7માં ધોરણમાં ચોકડી ગુણાકાર કરી ગયા, લસાઅ પણ લઈ ન થાય. જો લસાઅ લઈએ તો બહાર જ આવશે, તો આને 4 વડે ગુણવાના, આને 3 વડે ગુણવાના, ઉપર 4 ગુણવાના. પણ આપણે શું કર્યું? ચોકડી ગુણાકાર કર્યો, 4 ને 2 એટલે ગુણ્યા, 3 ને 5 એટલે ગુણ્યા, આને છેદનો ગુણાકાર કર્યો. 2 જવાબ 8, પ્લસ ના પ્લસ, 3 5 15, નીચે 3 જવાબ 12, 8 ને 15 કેટલા થાય? 23. 23 ના છેદમાં 12. તો આ જે જવાબ મળ્યો એ સમય સંખ્યા છે? તો કે હા છે. અંશ અને છેદમાં જે હોય એને આપણે કેવી સંખ્યા કહી શકીએ? સમય સંખ્યા. તો સરવાળાની ક્રિયામાં સરવાળો આપણે કરી સમય સંખ્યાનો, તો આપણને જવાબ સમય સંખ્યા મળે છે. તો સરવાળાની ક્રિયા સમરૂપતા ધરાવે છે. હવે તમે બીજું ઉદાહરણ લઈને પણ કરી શકો, તમે ગમે એટલા ઉદાહરણ લો, જવાબ સમય સંખ્યા જ મળશે. એટલે કે સરવાળાની ક્રિયા સમરૂપતા ધરાવે છે. હવે બીજો ગુણધર્મ જોઈએ, બાદબાકી. સરવાળા અને બાદબાકીમાં કાંઈ ફેર કરવાનો નથી, એમનો જ રાખવાનો. હવે બીજા ઉદાહરણ લઈએ આપણે તો 3 ના છેદમાં 4 માઇનસ 2 ના છેદમાં 5. સરવાળામાં શું કર્યું? ચોકડી ગુણાકાર કર્યો હતો, અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કરી. તો નીચે પેલા છેદનો ગુણાકાર કરી નાખો, 4 ગુણ્યા 5, 5 ને 3 સાથે ગુણાકાર કરો, 3 ગુણ્યા 5, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ મૂકવાના, અહીંયા પ્લસ હતા તો આપણે અહીંયા પ્લસ મૂકવાના, માઇનસ છે, 4 ને 2 વડે ગુણો, 4 ગુણ્યા 2. હવે ગુણાકાર કરો, 3 ગુણ્યા 5 કેટલા થાય? 15, માઇનસ 4 ગુણ્યા 2,
हाँ तो बात बाकी रहे ते कौन समरूपता धरावे छे सर्वांगों ने बात बाकी समरूपता धरावे छे तुम्हें कोई कौन उदाहरण ले सको आनी जगह तुम्हें कोई कौन उदाहरण ले सको और तुम्हें बीजा बे उदाहरण लेने ट्राई करो समीक्षण क्या मरे छे मर से क्या तो क्या समरूपता धरावे छे पर हाँ आज एक ध्यान रखियो छेद मां जीरो लेता नहीं अंश मां जीरो ले सो तो चाल से जो ये अंश मां जीरो नो उदाहरण लो आपने बात बात की करी बिना छेद मां तो माइनस जीरो ना छेद मां पांच अब ये आपके उदाहरण लीजिए जीरो का छेद मां जीरो नो लियो क्योंकि छेद मां जीरो है तो ये पद अब ये आपके तो ये नहीं कीमत बढ़े नहीं अंश मां जीरो है तो चाल चौकड़ी गुणाकार करो माइनस चौकड़ी गुणाकार करो छेद नो गुणाकार करो ये बच्चा 10 माइनस 0 નો તમારે ગુણાકાર કેટલો આવશે 0 કે આપણે કીધું કોઈ પણ સંખ્યામાં 0 સાથે ગુણાકાર 0 થઈ જાય નીચે 3 બચ્ચા 15 10 માંથી 0 કાઢો 10 10 ના છેદમાં 15 મેળી સમય સંખ્યા હા એટલે કે અંશમાં 0 લ્યો તો સમય સંખ્યા મળે પણ છેદમાં 0 લેવાનો નહીં જો તમે છેદમાં 0 લેશો તો શું થશે ઈ પદ અવ્યાખ્યાયિત થઈ જશે એટલે કે એ નું કાઈ પછી મૂલ્ય રહેશે ને એની કિંમત આપણને મળે નહીં એટલા માટે છેદમાં 0 લેવાનો નથી ફરીથી સરવાળો બતાવી દે શું કરવાનું ચોકડી ગુણાકાર છેદનો ગુણાકાર જે સરવાળામાં કરી એ જ બાદબાકીમાં કરવાનું આપણે સાદુરૂપ આપ્યું તો બેયમાં સમય સંખ્યા મળી તો બેયમાં સમય સંખ્યા મળી હવે તમે ગમે એટલા ઉદાહરણ લઈને કરશો તો પણ સમય સંખ્યા જ મળશે એટલે કે સરવાળો અને બાદબાકી સંબંધતા ધરાવે છે હવે શેનો વારો ગુણાકાર ગુણાકારની ક્રિયા તો સાફ છે બોલો કોઈ પણ બે સંખ્યા 5 ના છેદમાં 7 ગુણ્યા 4 ના છેદમાં 8 આવી સંખ્યા લીધી તો ગુણાકારમાં ચોકડી ગુણાકાર નથી કરવો આ ગુણાકાર લ્યો તો આપણે સરવાળા બાદબાકીમાં જે ચોકડી ગુણાકાર કરેલો છે તે કરવાની જરૂર નથી આમાં શું કરવાનું છે તો કે અંશ અંશનો ગુણાકાર કરવાનો છેદ છેદનો ગુણાકાર કરવાનો શું કરવાનું અંશ અંશનો ગુણાકાર કરવાનો અને છેદ છેદનો ગુણાકાર કરવાનો તો અંશનો ગુણાકાર કરો 5 ગુણ્યા 4 છેદનો ગુણાકાર કરો 7 ગુણ્યા 8 ગુણાકાર કરો 5 4 20 7 8 56 જો જો સમય સંખ્યા મળી કોઈ પણ ઉદાહરણ લ્યો તો તમને એનો જવાબ સમય સંખ્યા મળે બીજું એક ઉદાહરણ લઈએ આપણે 0 ના છેદમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 2 ફરીથી શું કરવાનું ગુણાકાર છે તો યાદ રાખવાનું જો સરવાળો હોય તો ચોકડી ગુણાકાર કરવાનો બાદબાકી હોય તો ચોકડી ગુણાકાર કરવાનો જો ગુણાકાર જ હોય વચ્ચે તો શું કરવાનું અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો અંશનો ગુણાકાર શું છે 0 ગુણ્યા 5 શું થાય 0 કેમ આપણે કીધું કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો તો એની જવાબ 0 થઈ જાય 0 ના છેદમાં 6 કોઈ પણને 0 ના છેદમાં 6 હોય તેને 0 પણ લખી શકો અથવા તો 0 ના છેદમાં 6 કોઈ પણને 6 ને 0 સાથે ભાગો તો જવાબ 0 જ આવે એનો ભાગાકાર આપણને મળે નહીં તો 0 પણ થાય 0 ના છેદમાં 6 પણ થાય કાઈ નથી તો એ કોઈ તો આઈ સમય સંખ્યા આઈ સમય સંખ્યા મતલબ ગુણાકારને તમે સમય સંખ્યાનો ગુણાકાર કરો તો આપણને જવાબ સમય સંખ્યા મળે છે જવાબ સમય સંખ્યા મળે છે તો એ ગુણાકારની ક્રિયા માટે શું કરે છે સમરૂપતા ધરાવે છે હવે જો ભાંગા ભાંગાકારનું ઉદાહરણ લઈએ ભાંગ્યા 3 ના છેદમાં 7 તો જો હવે ભાંગાકાર હવે આપણે વિચારી ગયા આનો આપણે ભાંગાકાર કરી લીધી છે જો સાદી સંખ્યા હોય તો આપણને આવડતું કે એનો આપણે ભાંગાકાર કરી નાખો પણ હવે આમાં શું કરવાનું x વ્યક્ત કરો એટલે તમને ઈઝી થઈ જશે
ભાગાકાર ની જગ્યાએ શું કરવાનું? ગુણાકાર કરી નાખવાનું. પાછળનું જે પદ છે એને વ્યસ્ત કરી નાખવાનું. વ્યસ્ત એટલે ઉલટાવી નાખવાનું. જે છેદમાં છે તે અંશમાં લઈ લેવાનું, અંશમાં છે તેને છેદમાં. ફરીથી જ્યારે ભાગાકાર ની ક્રિયા આવે તો ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર કરી નાખવાનું અને જે છેદ જે પછીનું પદ છે એને કેવું કરી નાખવાનું? વ્યસ્ત કરી નાખવાનું, ઉલટાવી નાખવાનું. નીચે હોય ને ઉપર, ઉપર હોય ને નીચે, એટલે કે છેદાંશ થઈ જાય, અંશ છેદ થઈ જાય. હવે જોવો જો, હવે શું થઈ ગયું? ગુણાકાર જે આપણે આ સરસ રીતે કરી રાખ્યો, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. ગુણાકાર કરો, 7 2 14 5 3 15 જોવો જોઈએ સમય સંખ્યા મેળી. આ પાસ સરવાળા માટે, ભલા સોરી ભાગાકાર માટે સમરૂપતા ધરાવે છે. આ હજી એક ઉદાહરણ લઈ આપણે સર બધું રીતે સમજાવી દે. ભાંગાકાર છે, શું છે? ભાંગાકાર. તો ભાંગાકાર ની ક્રિયા આવે એટલે આપણે આગળના એક્ઝામ્પલ માં શીખી ગયા છો તો કે ભાંગાકાર ને કાઢી આપણે ગુણાકાર લખી નાખી છે. ગુણાકાર લખી છે તો પાછળના પદ ને શું કરી છે? ઉલટાવી નાખી છે. 5 ઉપર આવવા દે છે, 6 નીચે આવવા દે છે. હવે ગુણાકાર બની ગયો તો ગુણાકાર આપણને સારી રીતે આવડે છે. શું કરવાનું? અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. કરો જો ગુણાકાર, 7 5 35 8 6 48 સમય સંખ્યા મળી તો શું આ સમરૂપતા ધરાવે છે? તો આપણે કહીશું કે હા, પણ જો ભાગાકારની ક્રિયા સમરૂપતા ધરાવે છે, પણ ક્યારે? તો કે જ્યારે એમાં છેદમાં શૂન્ય ન લઈએ ત્યારે. આપણે જોયું બે ઉદાહરણમાં એ ભાગાકારની ક્રિયા માટે સમરૂપતા ધરાવે છે, પણ કોઈ પણ સમય સંખ્યા માટે a ભાગ્યા 0. તમે આવી સંખ્યા લ્યો છો, આ સંખ્યા લીધી, a મતલબ આપણે એનું વ્યાપક સ્વરૂપ લખ્યું. આમ લખો 2 ના છેદમાં 3 ભાગ્યા 0, શું થશે? ગુણાકાર પર i ન હોય તો 1 હોય, તો 2 ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં 0. આપણે આગળ કીધું હતું કે સંખ્યાની નીચે 0 આવવો જોઈએ નહીં. જો 0 આવે આ પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. અવ્યાખ્યાયિત થઈ ગયું તો અવ્યાખ્યાયિત થઈ જાય, એટલા માટે આ સમરૂપતા નથી. એટલે કે આમાં જવાબ આપણને સમય સંખ્યા મળતી નથી, એટલા માટે ભાગાકારની ક્રિયા સમરૂપતા ધરાવે નહીં. કેમ? તો કે એમાં છેદ 0 આવી જાય છે. છેદ ક્યારે 0 હોવો જોઈએ નહીં. છેદ 0 હોવો જોઈએ નહીં. જો છેદ 0 આવે તો એનો આપણને જવાબ ન મળે, એટલે કે આપણને સમય સંખ્યા મળતી નથી. તો સમય સંખ્યા મળતી નથી તો ભાગાકારની ક્રિયા સમરૂપતા ધરાવતી નથી. પણ જો 0 ને આપણે અપવાદ ગણીએ, શૂન્યને આપણે અપવાદ, શૂન્યને તમે અપવાદ ગણો તો સમરૂપતા ધરાવે છે. મતલબ શૂન્ય લેવાનો છે, અપવાદ મતલબ શું કીધું? કે ભાગાકારની ક્રિયા સમરૂપતા ધરાવતી નથી, સાચું. પણ ક્યારે? તો એમાં જ્યારે શૂન્ય લઉં ત્યારે. પણ શૂન્યને તમે અપવાદ ગણો, મતલબ સમય સંખ્યામાં શૂન્યનો આપણે ઉપયોગ કરવાનો નથી. જો શૂન્યનો ઉપયોગ ન કરો તો સમરૂપતા ધરાવે છે, જો શૂન્યનો ઉપયોગ કરો તો સમરૂપતા ધરાવતી નથી. તો આપણે સમય સંખ્યાના 4 ગુણધર્મ જોઈ ગયા. પહેલું હતું સરવાળો. તો સરવાળાની ક્રિયામાં આપણે શું કર્યું હતું? ચોકડી ગુણાકાર કર્યો હતો, અંશ છેદનો છેદ છેદનો ગુણાકાર તમને કર્યો હતો. બાદબાકી કઈ ક્રિયા કરી હતી? પછી ગુણાકાર. ગુણાકારમાં શું કર્યું હતું? અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, એ બેનો ગુણાકાર કરી જવાબ મેળવ્યો. તો ગુણાકારમાં આપણને હંમેશા સમય સંખ્યા મળતી હતી તો સમરૂપતા ધરાવે છે. પછી આપણે ભાગાકાર કર્યો. ભાગાકાર કરવા માટે પહેલું સ્ટેપ શું? તો કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખવાનો. ગુણાકાર કરી જે પાછળનું પદ છે એને આપણે તો કરી નાખ્યું વ્યસ્ત, એટલે કે વ્યસ્ત કરી નાખ્યું. પછી ગુણાકાર થઈ ગયો, ગુણાકાર કર્યો, જવાબ આપણને સમય સંખ્યા મળી. પણ આપણે એક ઉદાહરણ લીધું કે જેમાં શું થયું? શૂન્ય છેદમાં જતો રહ્યો. એક ઉદાહરણમાં શૂન્ય છેદમાં જતો રહ્યો. તો છેદમાં જતો રહીએ છે મતલબ એ પદ આખું અવ્યાખ્યાયિત થઈ જાય, એટલે કે એનું કોઈ મૂલ્ય રહેતું નથી. મતલબ આપણને સમય સંખ્યા મળી નહીં. તો ભાગાકારની ક્રિયામાં સમય સંખ્યા ન મળી એટલે ભાગાકારની ક્રિયા સમરૂપતા ધરાવતી નથી. પણ ઇન કેસ જો તમે શૂન્યને અપવાદ ગણી લો,
शून्य ने अपवाद गणी लो तो भागाकार की क्रिया समरूपता धरावे छे। तो आ चार नियम याद रही जाए। तो अबे आपने जोइए आज आपने बधी संख्याना गुणधर्म जोया तेने हवे आपने एक कोष्टक रूपे लखी કે કઈ સંખ્યા સરવાળા માટે સમરૂપતા ધરાવે છે કઈ સંખ્યા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે સમરૂપતા ધરાવે છે કે નહીં તો પહેલા હતી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પણ લઈ લઈએ પ્રાકૃતિક આપણે જોયું નથી પણ પ્રાકૃતિકમાં પૂર્ણમાં કઈ જાજો ફેર પડે નહીં પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પછી કઈ હતી पूर्णांक संख्या પછી કઈ હતી સમય સંખ્યા આ ચાર સંખ્યા હતી ને સરવાળાની ક્રિયા માટે જોઈએ બાદબાકી સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર તો એના માટે જોવો જોઈએ પેલા પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી તો કે એક થી શરૂ થતી હોય તો એ સરવાળા માટે ક્રિયા ધરાવે છે જે પૂર્ણ સંખ્યા ધરાવે છે એ પ્રાકૃતિક સંખ્યા ધરાવે તો પૂર્ણ સંખ્યા ધરાવતી હતી હા પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે ક્રિયા ધરાવતી હતી હા સમય સંખ્યા સરવાળા માટે ક્રિયા ધરાવતી હતી હા મતલબ સરવૃત્તા ધરાવે છે તો કે હા હવે બાદબાકી પ્રાકૃતિક સંખ્યા બાદબાકી ધરાવે ના કેમ કે 2 માઈનસ 3 કરો તો શું જવાબ આવશે માઈનસ 1 तो माइनस एक प्राकृतिक संख्या में आवे नहीं तो पूर्ण संख्या में पण माइनस न आवे तो ई बे समरूपता धरावती नथी पूर्णांक संख्या में माइनस आवी सके हां ई समरूपता धरावे छे आ बधुं आपणे आगळ જોઈ ગયા સમય સંખ્યા સમરૂપતા ધરાવતી હતી બાદબાકીમાં આજે આપણે આજે જોયું તો કે આ ગુણાકાર ગુણાકાર સમરૂપતા ધરાવે પ્રાકૃતિક સંખ્યામાં હા કેમ કે આપણને એક મળે પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં અને સમય સંખ્યા ગુણાકાર એક ગુણાકાર અને સરવાળો એ બધી સંખ્યામાં શું કરે છે સમરૂપતા ધરાવે છે જ્યારે બાદબાકી ધરાવતી નથી બે સંખ્યામાં ધરાવે છે બે સંખ્યામાં નથી અને ભાગાકાર સર પ્રાકૃતિક સંખ્યામાં પણ નહીં પૂર્ણ સંખ્યામાં પણ નહીં પૂર્ણાંક સંખ્યામાં પણ નહીં અને સમય સંખ્યામાં પણ નહીં એ એકલમાં સમરૂપતા ધરાવતી નથી આ કોષ્ટક યાદ રાખો તો આપણે આગળ જે 3-4 વિડિયો જોયા છે એ બધું આમાં આવી જાય તો આ શું આપણે લેવું છે કોષ્ટકમાં તો કે આપણે જે ક્રિયા કરેલી હતી જે ગુણધર્મો જોયા હતા તે તો સરવાળો બધાયમાં ધરાવે છે ગુણાકાર બધાયમાં ધરાવે છે ભાગાકાર એકલમાં ધરાવતું નથી જ્યારે બાદબાકી બેમાં ધરાવે છે અને બેમાં ધરાવતી નથી એટલે કે બેમાં કેમાં નથી ધરાવતી પ્રાકૃતિક પૂર્ણાંકમાં નથી ધરાવતી પૂર્ણાંક સમયમાં ધરાવે છે તો ચાલો સમજાઈ ગયું આ બધું આ બધા ગુણધર્મો આપણે જોઈ લીધા ક્યાં ક્યાં ગુણધર્મો હતા સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર તો હવે પછીના વિડિયોમાં આપણે કે જોશી ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ પણ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં જોશી